नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने। आज आपणे धोरण 7 विषय संस्कृत एमां द्वितीय सत्रमां पाठ 5 योजक तत्र दुर्लभ, ત્યાં યોજક મેળવો મુશ્કેલ છે। આશા રાખું છું કે આગળ મેં ચોપડીમાં જે પાઠ સમજાવ્યો તે તેમને જરૂરથી સમજમાં આવ્યો હશે। તેમાં જે મેં હોમવર્ક આપ્યું હતું કે પાઠનું ભાષાંતર, સ્વાધ્યાય, ટિપ્પણી અને જે સંધિ હતી તે તમે, આશા રાખું છું કે હોમવર્ક કમ્પ્લીટ કરી દીધું હશે। હવે આગળ આ પાઠમાં સ્વાધ્યાય પોથીમાં જોઈશું। દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય પોથીમાં ફરજિયાતપણે પેન્સિલથી લખવાનું રહેશે, કોઈ પેનથી લખશે નહીં। તો અહીંયા પાઠની આગળ શરૂઆત કરીએ। અહીંયા લખ્યું છે, પ્રાણી માત્રમાં દોષ હોય છે પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે। આપણે વ્યક્તિના ગુણોનો વિચાર કરવો જોઈએ। આ વાર્તામાં ઊંટ અને અન્ય પ્રાણીની વાતચીત દ્વારા આ જ હકીકત જણાવવામાં આવી છે। આ પાઠમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેક પ્રાણી હોય કે વ્યક્તિ કે એમાં અવગુણો હોય અને સદગુણો પણ હોય છે। તો આપણે ખરાબ ગુણોને જોયા કરતાં તેના સારા ગુણો પણ જોવા જોઈએ, જે આપણે જોતા નથી। આપણે સામેવાળી વ્યક્તિના ફક્ત દુર્ગુણ જ જોઈએ છીએ કે આ પહેલો પહેલી આવી છે ને તેવી છે, એવું જ આપણે જોતા હોઈએ છીએ, સારા ગુણ જોતા નથી। આજે આપણને આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે કે આપણે દરેકના સારા અને ખોટા બંને ગુણ જોવા જોઈએ। આગળ આ વાર્તાના સંદર્ભમાં દલપતરાયનું કાવ્ય વાંચો। જે વાર્તા છે તેના સંદર્ભમાં કવિ દલપતરામ એક કાવ્ય લખ્યું છે, જે આપણે અહીંયા જોઈશું। ઊંટ કહે છે, આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા। ઊંટ શું કહે છે કે આ સમયમાં વાંકા અંગવાળા જે હોય ને એ બધા ભૂંડા હોય છે, એટલે કે ખરાબ હોય છે। ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, એટલે ભૂતળમાં એટલે ભૂતકાળમાં પશુઓ અને પક્ષીઓ તો અપાર છે। પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી। પોપટની ચાંચ વાંકી છે અને બગલાની ડોક વાંકી છે। કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, એટલે કે કૂતરાની જે પૂંછડી છે એનો કેવો વિસ્તાર છે, વાંકો છે। સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ। સાંભળીને શિયાળ શું બોલ્યું છે, અહીંયા દલપતરામ લખે છે કે કહે છે, અન્યનું તો એક વાંકું, આપનું તો 18 છે। અહીં શિયાળ જે બોલે છે એ કવિ દલપતરામ કેવી રીતે લખે છે કે અન્યનું તો એક વાંકું છે, એટલે કે બીજા પક્ષુ પંક્ષીઓનું તો એક અંગ જ વાંકું છે, તમારું તો 18 અંગ વાંકા છે। શું કહે છે, આપના 18 છે, એટલે કે ઊંટને કહે છે કે બીજા બધાના તો એક જ અંગ વાંકા છે અને તમારા તો 18 અંગ વાંકા છે। હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। એમાં પહેલું છે, ઊંટ બધાનું શું જોતો હતો? એમાં ઓપ્શન આપેલા છે, અહીંયા જોઈશું, એ ખૂબીઓ, બી વાંક ખામીઓ, સી અંગો, ડી ગુણ। તેનો જવાબ છે બી, વાંક અને ખામીઓ। ઊંટ બીજામાં શું જોતો હતો, વાંક અને ખામીઓ જોતો હતો। બીજું, કોની એકાગ્રતા પ્રચલિત છે? કૂતરાની, બી પોપટની, સી ઊંટની, ડી બગલાની। જવાબમાં શું આવશે, ડી બગલાની એકાગ્રતા પ્રચલિત છે। ત્રીજું, ઊંષ્ટ્રહ સ્વભાવેન કીદૃશ અસ્થિ, ઊંટનો સ્વભાવ કેવો છે? એ સ્વામી ભક્ત, બી વકરા, સી વચક, ડી સરળ। જવાબ આવશે બી, અહીં બોક્સમાં બી વક્ર, તેનો સ્વભાવ કેવો છે, વાંકો છે। ચોથું, કોણ રણ પ્રદેશનો રાજા છે? એ બગલો, બી કૂતરો, સી પોપટ, ડી ઊંટ।
જવાબ આવશે ડી ઊંટ. ઊંટનો રણ પ્રદેશનો રાજા છે. પાંચમો, બકહ મનુષ્ય વાણી વક્તુ શકુંતી, એટલે કે બગલો મનુષ્યની વાણી બોલે છે. તો અહીંયા આપણે શું લખવાનું છે, સાચું કે ખોટું? તો એમાં છે સાચું, બીમાં ડેશ, સીમાં ખોટું, ડીમાં ડેશ. તમારો જવાબ આવશે સી, ખોટું. મનુષ્યવાણી કોણ બોલે છે? પોપટ બોલે છે. અને આપણને અહીંયા શું કીધું છે? બકહ. તો જવાબ આવશે સી, ખોટું. છઠ્ઠું, રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધો. પહેલું છે અટતી, એનો અર્થ થાય ફરે છે, અથવા બી સેવકહ એટલે કે સેવક, સી નૃપહ એટલે રાજા, ડી નરણામ એટલે કે નરણામ. તેનો જવાબ આવશે સી, નૃપહ એટલે રાજા થાય. સાતમું, ઉંષ્ટ્રહ સર્વદા ખાલી જગ્યા એવ પશ્યતી, રિક્ત સ્થાને ઉચિત કર્મપદમ લિખત, એટલે ખાલી જગ્યામાં સાચો અર્થ લખો. તેમાં જવાબમાં આવશે દોષમ, ગુણમ, તૃણમ, સમીચિતનમ. તો જવાબ આવશે એ. ઊંટ દરેકમાં શું જોતો હતો? દોષમ, દોષમ જોતો હતો, બીજાના દોષ જોતો હતો, એટલે જવાબમાં આવશે એ, દોષમ. આઠમું, હે શુક તવ ચક્ષુ ખાલી જગ્યા અસ્તિ, રિક્ત સ્થાને ઉચિત વિશેષણમ પદમ લિખી, એટલે વિશેષતા લખવાની છે. કૃષ્ણ, બી સરલા, સી વક્રા, ડી શોભના. તમારો જવાબ આવશે અહીં સી, વક્રા. પોપટની ચાંચ કેવી હતી? વાંકી હતી. નવમું, હે કુકુર તવ પુચ્છ ખાલી જગ્યા અસ્તિ, જવાબમાં ઓપ્શન જોઈશું, એ સરલમ, બી વક્રમ, સી કેશયુક્તમ, ડી હર્ષવમ. જવાબ આવશે બી વક્રમ એટલે કે વાંકી. દસમું, ભવતઃ અપિ સર્વાણી ખાલી જગ્યા અંગ ખાલી જગ્યા વકરા સંતિ, અહીંયા ઉચિત સ્થાનો પર શબ્દ રૂપે લખીએ. એટલે પહેલો છે અંગાહ વકરા, બી અંગ વકરા, અંગે વકરા, અંગાની વકરાણી. અહીં વ્યવસ્થિત બંધ બેસતો શબ્દ લખવાનો રહેશે. તો પહેલો આવશે અંગાહા વકરા. ભવતઃ અપિ સર્વાણી એટલે કે તમારા બધા અંગો, અંગા એટલે અંગો, વકરાહા એટલે વાંકા છે. અગિયારમો, ભવાન મરુ ભૂમયાહા રૂપ ખાલી જગ્યા ક્રિયાપદ લિખમ, અહીંયા ક્રિયાપદ લખવાની છે. એમાં છે અસી, બીમાં અસ્થિ, સીમાં સ્મહ, ડીમાં સંતિ. શું આવશે? બી અસ્થિ. તમારા તમે તો રણ પ્રદેશના રાજા છો, એટલે કે આવશે અસ્થિ. આગળ પ્રશ્ન બે જોઈશું. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે એકદા ઊંષ્ટ્રહ ખાલી જગ્યા અટતી, એક ઊંટ ખાલી જગ્યા ફરે છે. તો જવાબમાં છે વને અને જલે, વન એટલે જંગલ અને જલે એટલે કે જળ. જવાબમાં આવશે વને હે. એક દિવસ ઊંટ વને ફરે છે, વનમાં ફરે છે. બીજું, હે શુક તવ ખાલી જગ્યા વકરા અસ્તિ, ચક્ષુ અને પક્ષ. તો જવાબમાં આવશે ચક્ષુહ એટલે કે ચાંચ. ત્રીજું, શૃગાલ ઉંષ્ટ્ર પૂછી હતી ખાલી જગ્યા કથમ અસ્તિ, બક ભ્રાત્રા કે ઉંશ ભ્રાત્રા. શિયાળ પૂછે છે, શું પૂછે છે? ઊંટ ભાઈ કથમ અસ્તિ, કેમ છો. ચોથું, ઉંષ્ટ્રહ વદતી સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી, ખાલી જગ્યા નાસ્તી, સમીચિતનમ અને ઉચિતરમ. તો આપણો જવાબ આવશે ચમી ચિનમ. પાંચમું, બકસ્ય ગ્રીવા વકરા કિંતુ તસ્યા, ખાલી જગ્યા આવશે પ્રચલિતા, સ્વામી ભક્તિ કે એકાગ્રતા. આપણો જવાબ આવશે એકાગ્રતા. બગલાની શું પ્રચલિત હતી? તો એકાગ્રતા. છઠ્ઠું,
અયોગ્યઃ પુરુષો નાસ્તિ ખાલી જગ્યા તત્ર દુર્લભ. તો જવાબમાં આવશે યોજકઃ અને અક્ષરમ. તો જવાબ આવશે યોજકઃ. પ્રશ્ન 3. નીચેના વિધાનોની સામે બોક્સમાં પાઠમાં આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. તેમાં પહેલું છે શુકઃ સ્વભાવેન વક્ર અસ્તિ, પોપટ સ્વભાવથી વાંકો હતો. તો જવાબમાં આવશે ન, એટલે કે ના. બીજું શુકસ્ય ચશુ વક્રા અસ્તિ, પોપટની ચાંચ વાંકી છે. તો જવાબમાં આવશે આમ, એટલે કે હા. ત્રીજું બકઃ મનુષ્યવાણી વક્તુ શક્નોતિ. તો જવાબમાં આવશે ના, બગલો મનુષ્ય વાણી બોલતો નથી. કોણ બોલે છે? શુકસ્ય એટલે કે પોપટ બોલે છે. ચોથું શુકસ્ય એકાગ્રતા પ્રચલિત અસ્તિ. તો પણ જવાબ આવશે ના. કોની એકાગ્રતા પ્રચલિત છે? બગલાની, બકરસ્યની. શુકસ્યની તો ચાંચ વાકી કાથો મનુષ્યવાણી બોલે છે. પાંચમું ઉષ્ટ્રહ મુરુ ભૂમયાહાર નૃપઃ અસ્તિ, ઊંટ રણપ્રદેશનો રાજા છે. તો જવાબમાં આવશે આમ, એટલે કે હા, ઊંટ રણપ્રદેશનો રાજા છે. અહીં તમને પ્રશ્ન 4માં કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા કોષ્ટકમાં અ બ ક આપેલ છે, તેનો ઉપયોગ કરીને બંધ બેસતું હોય તેનો વાક્ય આપણે બનાવવાનું રહેશે. આપણે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં જોયું તો આ જ કોષ્ટક હતું, પણ તેમાં તેનું ગુજરાતીમાં અનુવાદ લખવાનું નહોતું. અને આમાં ફેર એટલો છે કે આમાં ગુજરાતીમાં અનુવાદ લખવાનું રહેશે. તેમાં ઉદાહરણ આપ્યું છે ઉષ્ટ્રહ વને અટતી, તેનો અનુવાદ થાય ઊંટ જંગલમાં ફરે છે. તેવી રીતે આપણે આગળ જોઈશું શુકઃ જલમ પીબતી, તેનો અનુવાદ થશે પોપટ પાણી પીવે છે. બીજું અહમ મોદકમ ખાદામી, હું મોદક ખાઉં છું. કિશનઃ પુસ્તકમ પઠતિ, કિશન પુસ્તક વાંચે છે. ચોથું માલા લજ્જામ અનુભવતી, માલા શરમ અનુભવે છે. પાંચમું ઉષ્ટ્રવને અટતિ, ઊંટ જંગલમાં ફરે છે. આગળ પ્રશ્ન 5 જોઈશું. નીચેના અ વિભાગ અને બ વિભાગના વાક્યાંશને યોગ્ય રીતે જોડો. અહીં અ આપ્યો છે ને અહીંયા બ વિભાગ આપ્યો છે. તો આપણે અહીંયા જોઈશું શુકસ્ય ચશુ વક્રા કિંતુ, તો એનું પાઠ્યપુસ્તક આધારે શું થશે? સહ મનુષ્યવાણી વક્તુ સંતિ, કે પોપટની ચાંચ વાકી છે પરંતુ તે મનુષ્યવાણી બોલે છે. આગળ છે કુકુરસ્ય પુચ્છમ વક્ર કિંતુ, તેનો જવાબ આવશે બમાંથી સ સ્વામી ભક્ત અસ્સિ, કૂતરાની પૂંછ વાંકી છે પરંતુ તે માલિક પ્રત્યે વફાદાર છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ, બતકની ડોક વાંકી છે તસ્ય એકાગ્રતા પ્રચલિત, તેની એકાગ્રતા પ્રચલિત છે. આગળ પ્રશ્ન 6 જોઈશું. નીચે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેમની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એમાં પહેલું છે ઊંષ્ટ્રહ, તો અહીં આપણને કૌંસ આપેલો છે વિકલ્પ, એમાં ઊંટ, અને બીજો છે ઉષર, તેનો જવાબ શું થશે ઉષ્ટ્રનો? ઊંટ. તો અહીં જવાબમાં લખીશું ઊંટ. બીજું વક્રહ, તો અહીંયા કૌંસમાંથી શું આવશે? વક્રહ એટલે વાંકો, તો અહીં જવાબ લખીશું વાંકો. ચશુ, તો ત્રીજાનો શું આવશે? ચાંચ ચોમે, તો આપણો જવાબ આવશે અહીં ચાંચ. ચોથું સમીચીનમ, તો એના કૌંસમાં જોઈશું હા, અને બીજો છે બરાબર, તો અહીં જવાબ આવશે આપણો બરાબર. પાંચમું મરુભૂમિહિ, તો એનો જવાબ છે ટુંડ્ર પ્રદેશ અથવા રણપ્રદેશ, તો આપણો અહીં જવાબ આવશે રણપ્રદેશ. છઠ્ઠું પ્રયોજનમ એટલે હેતુ અથવા પ્રગતિ, તો આપણો અહીં જવાબ આવશે અહીં હેતુ. યોજકઃ, તો જોડ્યો અને જોડનાર, તો આપણો અહીં જવાબ આવશે જોડનાર.
आठ, शू कहो? शुकुन अने पोपट। तापो जवाब आवशे अहीं पोपट। नौमु, कूकू रह, खाली जग्या बगलो अने कूतरो। तो आपणो अहीं जवाब आवशे कूतरो। आगळ जोईशुं प्रश्न सात, ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો। અહીં સંસ્કૃતના ગુજરાતી અર્થ લખવાના હતા અને અહીં ગુજરાતીના સંસ્કૃત અર્થ લખવાના છે। એમાં પહેલું છે રાજા, તેનો સંસ્કૃત અર્થ થાય છે નૃપઃ। બીજું, પ્રખ્યાત અથવા જાણીતું, તેનો સંસ્કૃત અર્થ થાય છે પ્રચલિતા। ત્રીજું, અન્ય અને બીજું, એનો સંસ્કૃત અર્થ થાય છે અન્યત। ચોથું, ડોક, એનો સંસ્કૃત અર્થ થાય છે ગ્રીવા। પાંચમું, મંત્ર ન હોય તેવો અક્ષર, અમંત્ર મક્ષરમ। છઠ્ઠું, ઔષધ ન હોય તેવું મૂળ, તો એનો સંસ્કૃત થાય છે મૂલ મનોષધનમ। પ્રશ્ન આઠ, સંધિ કરો। અહીંયા જે સંધિ આપી છે, મેં પાઠ ચલાવતા ઘણાની સંધિ મેં કહી દીધી છે, તો એવી જ રીતે આ સંધિ છૂટી કરેલી છે જેને આપણે સંધિ જોડીને લખવાનું છે। તો પહેલું છે અમંતરમ પ્લસ અક્ષરમ, તેની સંધિ શું થશે? અમંતરમ ક્ષરમ। બીજું, મૂલમ પ્લસ અનોષધનમ, તેનું આખી સંધિ થશે મૂલ મનોષધનમ। ત્રીજું, યોજક પ્લસ તત્ર, તો યોજક પછી સ અડધો, યોજક સત્ર। ચોથું, ન પ્લસ અસ્થિ, એનો અર્થ થશે નાસ્તિ। પાંચમું, કિમ પ્લસ અપી, તો એનો અર્થ થશે કિમ અપી। આજે આપણે આટલે સુધી રાખીએ છીએ આજનું હોમવર્ક। મેં જે સ્વાધ્યાય પોથીમાં ચલાવ્યું છે તે સ્વચ્છ અક્ષરે સ્વાધ્યાય પોથીમાં જ પૂરવાનું રહેશે। આવજો વિદ્યાર્થી મિત્રો।